ayariyanam namo uvajayanam namo loye sabha sabhunam eso vachanam karo sabha pava panasano mangalanam cha sabhe simbalam bhavai mangalam mangalam bhagavan veero mangalam gautama prabhu mangalam sulabhadradena dharmastu mangalam namo durvara ragati vairi vara nivarine arhata yoginathaya mahaviraya taine omkaram bindu suryuktam nityam jayanti yogina kamadam uksatam deva omkaraya namo namah Pannakeja Surendraja Kautika Pada Sanspurshi Nirvishishmanaskaya Sivira Swami Ne Namah Kalyana Bhadvarama Sutta Ganga Himachala Vishwam Bhojaravindeva Vande Sri Gyatu Nandana Agnanad Virandhanam Jnanam Jana Salakaya Netramunditam Yena Tashmai Shri Gurave Namah Tashmai Shri Gurave Namah परम पूज्य गुरुदेव जय गोश्री दादा ना चरणों में कोटिशा वंदन करी प्रसंग भक्तमर मास स्तोत्र ना अग्रणी अदस पति गाथा पूर्ण थई 11 ने 12 वी गाथा में अपने अभी प्रवेश करसु अनंत उपकारी अनंत कल्याण करनारा तारा तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार समुद्र थी तरवा माटे अने मोक्ष सुख नी प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थ नी स्थापना करी ज्ञानी भगवंतो ए શાસ્ત્રકાર ભગવંતોએ આપણા માટે અદ્ભુત સ્તોત્રોનો પાઠ આપણને આપ્યો છે શયત આ આરંત્યની તાકાત વિના અને આરંત્ય પદના ધ્યાન વિના આ જગતમાં સૌ જીવને સુખ છે નથી સૌ જીવને ખરેખર વિશ્વમાં જે પણ કાંઈ સુખ મળતું હોય એની પાછળ પરમાત્મા આદિનાથ દાદાની પરમાત્માની અસીમ અને અનંતી કૃપા હોય એમાં કામ કરે છે પરમાત્માની કૃપા વિના કામ બધા દુર્લભ છે દુષ્કર છે એની પ્રતીતિ આપણે બધાને થાય ને તો જ ખરેખર વાસ્તવિકતામાં પ્રભુ અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રભુ પ્રત્યેનો આદર પ્રભુ પ્રત્યેનું સન્માન પ્રભુ પ્રત્યેનું બહુમાન પ્રભુ પ્રત્યેનું અભિવાદન પ્રભુ પ્રત્યેનું અનુમોદન એ વાસ્તવિક સ્વરૂપ પર થઈ શકે જ્યાં સુધી અરિયંતની ઓળખ થઈ નથી ને જ્યાં સુધી આરંત્ય તત્વને આપણે કોઈએ જાણ્યું નથી ત્યાં સુધી અરિયંત પરમાત્માની ભક્તિ સુધી આ કાર્ય થવું અને આ કાર્યમાં જોડાવું એ બહુ અઘરું અને કપરું કાર્ય છે મારે આ સંદર્ભમાં આજે ઘણી સરસ મજાની એક વાત મૂકી છે પરમાત્મા આદિનાથ દાદાના સ્તોત્ર પાઠનો આપણો ભક્તામરનો વિષય ચાલે અને ગઈકાલે જ પાલિતાના હતો ફાગણવત આઠમનો દિવસ પરમાત્મા આદિનાથ દાદાના જન્મ કલ્યાણકના સુંદર મજાનો ભાવ હતો ત્યાં પાલિતાના એક એવું ક્ષેત્ર છે કે જ્યાં આગળ 18 અભિષેકનો વિષય ત્યાં બનતો હોય છે વર્ષમાં એક જ વખત ત્યાં 18 અભિષેક રચવામાં અને કરવામાં આવે છે 18 અભિષેકનો સુંદર મજાનો વિષય અને એ 18 અભિષેકની અંદર પરમાત્માની અસીમ કૃપાને અનંત કૃપાથી કુદરતી ત્યાં આગળ શ્લોક બોલવા માટેનું સામર્થ્ય પ્રભુએ ખૂબ કૃપા કરીને આપ્યું ચાર કલાક સપનું પણ મેં ક્યારેય જિંદગીમાં જોયું નથી કે પ્રભુની પાસે ચાર કલાક બેસવા માટે મળી શકે અને એક સપનુંની પણ એક વાસ્તવિકતાએ પ્રભુ પાસે બેઠો તો પ્રભુને ખૂબ નજીકથી માનવાનો નિહાળવાનો એક પ્રસંગ હતો સાહેબ એટલું ચોક્કસ કહીશ જે પરિસ્થિતિને જે પ્રસંગમાં પરમાત્માએ શ્વાસ ગ્રહણ કર્યા છે જે સમય અને જે પરિસ્થિતિમાં પ્રભુએ મુહૂર્ત અને મંગલમય મુહૂર્તમાં ગાદી નિશ્ચિત થયા છે જે મહાપુરુષના સામર્થ્યથી પ્રભુ ગાદી નિશ્ચિત થયા છે ખરેખર અજોડ આ જગતનું વાતાવરણ છે અઢાર અભિષેક ચાલતા તેમાં એક પ્રશ્ન અમે ગુરુદેવને પૂછેલો સાહેબ વિશ્વમાં દુકાળ કેમ છે અને એ સમય દરમિયાન ગુરુ ભગવંતો એમને કહ્યું ભગવાનને સ્નાન કરાવો છો માટે જગતમાં સ્નાનનું પાણી મળી રહેશે 100% વાત છે આખા જગતમાં સ્નાન કરવાનું પાણી છે આખા જગતમાં પીવાનું પાણી હોય એવું નથી સન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયામાં લગભગ દુકાળના વાતાવરણના ઇંધાન સંભળાય છે આફ્રિકાના એક ગામનો નાનકડો વિડીયો હતો કે જ્યાં પીવાનું પાણી નથી ભારતના વૈદર્ભિક વિદર્ભ ક્ષેત્રની અંદર પાણીનો અભાવ વર્તે છે ગુજરાતમાં બી છેલ્લો છેલ્લો ઉનાળાનો સમય આવે ત્યારે દુકાળ વર્તતું હોય ક્યારેક ક્યારેક પરિસ્થિતિ ચિંતાજનક થઈ જાય અગ્નિને પાણી આ બે જીવનની બહુ મહત્વપૂર્ણ જરૂરિયાત પણ એ વસ્તુ છે એનો જો અભાવ થાય તો આ વિશ્વમાં ઘણું બધું પરિસ્થિતિનો સંચાર આ વિશ્વ વ્યવસ્થા ઘણી બધી ખોરવાઈ જાય અને લોકોની સંપત્તિઓ ઘણો બધો વપરાશ સાદી જગ્યાએ જગ્યાએ ચિંતાજનક પરિસ્થિતિમાં કરવો પડે અને એટલું જ નહીં ક્યારેક એવું સર્જન થઈ જાય કે જેને સમય પર બધી વસ્તુ જો પ્રાપ્ત ન થાય તો કારમાં મોતની મુખમાં જઈને
એ માણસો મૃત્યુના પંથમાં જતા રહે એની પણ એક ચિંતા આપણને સર્જાય. ત્યારે એવા સમયમાં ગુરુદેવ અમને એક વસ્તુ કીધી કે પંચાસક વગેરે ગ્રંથોમાં અને ધર્મસંગ્રહણી વગેરે ગ્રંથોમાં એક પદાર્થ આવ્યો છે કે પરમાત્માની સામે પાણી મૂકવું, શંખમાં પીવાનું પાણી જો ભગવાનને આપશો તો જગતને પાણી મળશે. વિશ્વ માત્રના જેવું અગ્નિને પાણીથી ક્યારેય પણ દુર્લભ ન બને એવા આશયથી ગુરુદેવે જે અમને માર્ગદર્શન કર્યું ને ગઈકાલે પરમાત્મા આદિનાથની સામે સમક્ષ એક પાણીનો ગળો ભરીને મૂકવાનું એક કર્તવ્ય કર્યું. શાસ્ત્ર કહે છે મહાપુરુષે જીવાદોરી આપી છે, જગતમાં દુકાળ વર્તે છે એ સમય દરમિયાન બસ જગતના જીવોને યથકિંચિત સુખ મળો, કારણ કે પરમાત્માનું શાસન તો અજોડ છે અને સવિધ્યપુરુ શાસનશ્રીની ભાવનાનો સાર પહેલા જગતના જીવોને સુખ આપવાના સારથી શરૂઆત થાય તો જગતના જીવોને સાચું સુખ સુધી પહોંચાડી શકાય એવી જ કોઈ ભાવનાના બળથી શરૂઆત કરેલું આ એક સંગમ સ્થાન છે. ભલે કલિકાળ છે, ભલે અવસર વિની છે, હોંડા અવસર વિની છે, પણ ગુરુ ભગવંતોનો સંયમ પુણ્ય એમની વચન સિદ્ધિને પરમાત્મા આદિનાથ પ્રતિની અદભુત શ્રદ્ધાથી એવું માનીને તો ચાલશું કે જગતના જીવોને યત કિંચિત સુખ તો આ વખતે પ્રાપ્ત થવું થવું ને થવું જોઈએ. આ એક નાનકડી ભૂમિકાની વાત કરીને આજે શરૂઆત કરી છે 11મી ગાથા. માનતું શ્રી સ્વજી મહારાજ પરમાત્માની સાથે બેઠા છે, એક એક બેડી તૂટી રહી છે અને એમાં 11મી ગાથાનો સંદર્ભ છે. દ્રષ્ટવા ભવંત મની મેષ વિલોક નિયમ નાન્યત્ર તો સમુપયાતિ જનસ્ય ચક્ષુ પીત્વા પય શશિકર દ્યુતિ દુગ્ધ સિંધો ક્ષારમ જલમ જલ નિધે અસિતું કહી છે. આપણી ગાથાનો સંદર્ભ છે અને સંદર્ભ નું ચિત્ર અહીંયા આપણને બતાવે છે. આ જે ચિત્ર છે એનો આખો સારા ગાથાની અંદર આપણે ભણવાના છીએ. ત્યારે આપણે દ્રષ્ટવા ભવંતમ અનિમેષ વિલોકની સાચું કહેવાય. જિંદગીમાં મર્સિડીઝ કારમાં ફેરવવાનું આપણને કોઈ ટાટા નેનોમાં બેસાડે એડજસ્ટ થઈ જવું જુદી વસ્તુ છે. એડજસ્ટ થવું પડે એ માન્યતા છે, પણ એક વખત તો જીના તારમાં એક અફસોસ તો વર્તે, મર્સિડીઝ ક્યાં અને ટાટા નેનો ક્યાં. જિંદગીમાં બે ભૂમિકા છે, સારું ભોગવ્યા પછી અને સારામાં સારી વસ્તુને યુઝ કર્યા પછી. ક્યારેક કોઈ સંદર્ભમાં એનાથી નબળી વસ્તુઓ જ્યારે વાપરવાની આવે અને એ વખતના સમયમાં મનને સેટ થવું બહુ જરૂરી છે. જ્યાં સુધી મનને સેટ નથી કર્યું ત્યાં સુધી એ સુખ સૌભાગ્યવાળી વસ્તુ ગમે તેટલો આપણને આનંદ આપતો હોય પણ એનાથી નબળા એડજસ્ટ, એક વસ્તુ ધ્યાન રાખજો, એડજસ્ટ થઈ જવું એ તમારો ગુણ છે, એડેપ્ટેબલ થઈ જવું એ તમારો ગુણ છે, પણ તમારી માન્યતામાં તમારા વિચારધારામાં એક વસ્તુ તો પાક્કા પાયે સેટ હશે કે આના કરતા ઓલું સુખ વધારે સારું હતું, કારણ કે એની અપેક્ષા આમાં એટલું તો સુખ ન જ મળે. ભલે પ્રિપેર છે કે ઓલી 50 લાખની ગાડી છે, આ 5 લાખની ગાડી છે, ડિફરન્સ તો છે, એટલે એના જેવું સુખ આમાં ન જ મળે, એ પાકી વાત છે. મારે આ સંદર્ભમાં એક વાત કહેવી છે. જો આટલી સમજણ આપણને બહુ ક્લિયર છે, આટલી સમજણ આપણે બહુ સહજતાથી સમજી શકીએ છીએ, તો આપણી સામે બીજો એક સંદર્ભ છે કે પરમાત્માની પાસે એકવાર ભક્તિ કર્યા પછી શું પરમાત્માનો ભક્ત દુનિયામાં બીજા કોઈ વ્યક્તિ સાથે બેસી શકે ખરી. મને હજુ સુધી એક વસ્તુ સમજાતી નથી કે ભગવાન પ્રભુ મહાવીરનો, પ્રભુ આદિનાથનો, પ્રભુ શંખેશ્વર દાદાનો સાચો ભક્ત પ્રભુની આટલી ભક્તિ કરવા છતાં પણ અન્ય દર્શનના અન્ય દેવી દેવતાઓની પાસે ભટકતો પણ રહે છે. આ સંદર્ભમાં બે જ વાત તમને કહેવા માંગુ છું. નંબર એક, પહેલી વાત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની સમજણ નથી, શ્રદ્ધા જામી નથી. નંબર બે, મારા ગુરુએ હંમેશા મને કીધું છે જે જીન ભક્તિ નવી તીઠું તો તે બીજાથી કેમ થશે. જો ભગવાનની ભક્તિથી તને રિઝલ્ટ ન મળ્યું તો બીજાથી કોઈથી થશે એવી કલ્પના તો કરતો પણ નહીં. અને કદાચ લોકો ભટકે છે તો એનું મિથ્યાત્વ છે, બીજું કાંઈ નથી. એક નાનકડી વાત કહેવા માંગુ છું. પાનવાળા પાસે પાન ખાવા માટે જઈએ છે ત્યારે એક કાતર પોતાની પાસે રાખે છે. શા માટે રાખે છે? ટ્રાય કરીને તમારો એક જ જવાબ હશે કે એટલા માટે રાખે છે કે દાંડીને ખાવ. દાંડી નહીં, ખરે દાંડી નથી ખાવતું, પાંદડાના ઉપરના ભાગમાં બી કંઈક હશે તો એને પણ કટ મારી દેશે, વચ્ચેમાં જો ક્યાંક હશે ડાઘા ડીગી હશે એને કટ કરશે, ક્યાંક પાન સડી ગયો હશે તો એને પણ કટ કરી નાખશે, છસું પણ ચલાવશે નહીં. જ્યાં સુધી આવું મિથ્યાત્વનું ઝેર તમારી પાસેથી નહીં ઉતરે ત્યાં સુધી આ ગાથા સમજીએ અશક્ય છે, દુર્લભ છે, શક્ય છે જ નહીં કે તમે આ ગાથાને સમજી શકશો. ભગવાન પ્રત્યેની ભક્તિની શ્રદ્ધામાં પહેલો સંચાર એક છે, તમે પ્રોબ્લેમ ક્યાં છે, ભગવાનમાં શું ઓછું દેખાયું, જગતમાં ભટકવું પડે નવાઈ લાગે. પણ માનતું શ્રી મહારાજ જેવા મહાપુરુષો જે ભક્તિ યોગની અંદર રમતા રમતા આ કક્ષાની વાત મૂકતા હોય, આ ખાલી વાસ્તવિકતા ભણીએ નહીં, સમજીએ અને જીવનમાં આપણું આવું જીવન બનાવીએ.
તો ખરેખર કામનું છે. દ્રષ્ટવા ભવંત અનિમેષ વિલોકની. ભગવાન અનિમેષ નો મીનિંગ છે કોઈ ભી વસ્તુને જોતા જોતા જો આંખનો પલકારો પડે, આંખ બંધ ચાલુ થાય તો તેને નિમેષ કહેવાય. અને અનિમેષ એટલે આંખ ક્યારે પણ બંધ ચાલુ થાય નહીં, ખુલ્લી ને ખુલ્લી રહે. ક્યારે કોઈ ચકિત વસ્તુ આપણી સામે આવી જાય અને આપણે આંખ ફડીને જોયા કરી આસુ 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 એ વિષય જ્યારે આવી તે આપણી આંખ સામે આવે છે ત્યારે તેને કહેવાય છે અનિમેષ નયન. હે નાથ, એક વખત આપણે અનિમેષ નયનથી જોયા પછી જનસ્ય ચક્ષુ આ લોકોની ચક્ષુ ન અન્યત્ર તોષમ ઉપયાતિ, બીજી કોઈ ઠેકાણે સેટ થઈ શકતી નથી. મર્સિડીઝ ભોગવ્યા પછી ટાટા નિનોમાં સેટ થઈ શકતા નથી. એપલના મોબાઈલ અને એપલના સુંદર મજાના કમ્પ્યુટરને યુઝ કર્યા પછી નાના એનાથી બીજી કંપનીના સામાન્ય કંપનીના મોબાઈલો આપણને ફાવી શકતા નથી. લેટેસ્ટ પ્લેનની ટેકનોલોજીઓમાં ફર્યા પછી લોકલ ટ્રેનમાં આપણને ફાવતું નથી. પરમાત્મા એક વખત આપણે જોયા પછી જગતના જીવોમાં લોકોની ચક્ષુ સંતોષને પામતી નથી. શાયદ આ જનસ્યમાં લોક ચક્ષુ લીધી, જેમાં મારે એટલું કહેવું છે આપણું નામ ગોઠવાઈએ તો કામ થઈ જાય. ભગવાન એવો દિવસ અમને તો આપજે કે એક વખત અમારા એવા દર્શન અમે કરીએ કે એક વખત આપના દર્શન કર્યા પછી અમારી આંખ બીજી કોઈ જગ્યાએ દર્શન કરવા માટે તત્પર જ ન બને, જરૂર જ ન પડે, અમે ક્યાંય ઠરીએ પણ નહીં અને અમારે ઠરવું પણ નથી. શું પ્રભુ ઓછું પડે આપની ભક્તિની અંદરથી બીજે ઠરવું પડે, ક્યારેક પ્રશ્ન થઈ જાય. કેવા સુંદર શબ્દો મહાપુરુષો સ્તવનોમાં, ભક્તિમાં, ગીતોમાં, કેવા કેવા શ્રાવકોની રચનાઓ છે. હમણાં પાકિસ્તાની એક સિંગર હતા, ગુરુદેવ પાસે પાકિસ્તાની કઈ કવાલીની પંક્તિ આવેલી અને કવાલીની પંક્તિમાં પાકિસ્તાની એક સિંગર લખે છે મિથ્યાત્વ દૂર હટાવ. શાયદ ક્યારેક પ્રશ્ન થઈ જાય કે કવાલીના શબ્દોમાં મિથ્યાત્વ શબ્દ લખેલો દેખાય, આ પાયાનો સંદર્ભ જેને વિચારે પ્રભુ આ સ્પર્શનાયો અમને પણ આપી દો. જીવનમાં જે દિવસે તમને એમ સમજાય કે જવું છે ભક્તિ યોગમાં અને મિથ્યાત્વ તળવું છે, સ્તવન સ્તુતિ સજ્જાય આ ત્રણ કાવ્યાત્મક યોગ એવો જબરદસ્ત આપણા માટે વિષય છે, એમાં જશું એટલે સમજાશે કે પરમાત્મા શું અદભુત છે. ભગવાન એક વખત આપને જોયા પછી અમારી આંખ બીજી કોઈ જગ્યાએ ઠરતી જ નથી. પ્રભુ શું કરીએ, ક્યાંય સેટ થઈ શકતા જ નથી. મોટા ઘરમાં રહ્યા પછી નાના ઘરમાં રહેવા માટે આવી જવું મનને મનાવું ઈઝી છે, મનાવી શકાય. સુખી ઘરમાંથી કદાચ સંપત્તિ ઓછી થઈ જાય ને નવના ઘરમાં કે સામાન્ય ઘરમાં કે ભાડાના ઘરમાં રહેવા માટે મન સેટ કરી શકાય. 40,000 રૂપિયાની સાડી પહેર્યા પછી 400 રૂપિયાનો સાલો પહેરવો હોય તો પહેરી શકાય, એમાં વાંધો નથી. પણ પરમાત્માની પાસે એવું નહીં થઈ શકે, પાકી વાત કહું છું. એવા દર્શન તો કરીએ પહેલા, એવા દર્શન તો કરીએ. દર્શન જ એવા નથી કર્યા તો ક્યાંથી મેળ પડવાનું છે. સંપત્તિના ક્ષેત્રથી તુલના થઈ ગયા વાત નથી. વિતરકતા ગુણ અને વૈરાગ્ય દર્શક પ્રભુના અમીથી દ્રષ્ટિ થાય, અમી દ્રષ્ટિ થાય, આંખોમાં આંખો મળે, આંખો ભીની થાય ને પ્રભુના વાસ્તવિક દર્શનનો સંચાર થાય, એની આ ભૂમિકાની વાત છે. નીચેની કથા તો જો કેવો સરસ સુંદર, પીત્વા પય શશિકર દ્યુતિ દુગ્ધ સિંધુ ક્ષારમ જલમ જલ નિધેર સીતુમ કહી છે. ભગવાન આ શશિકર એટલે ચંદ્ર, દ્યુતિ એટલે કાંતિ, ચંદ્રની કાંતિ જેમાં પડતી હોય એવા ખીર સમુદ્રનું, સિંધુ એટલે સમુદ્ર, એના પયસ એટલે પાણીને, પીતવા એટલે પીને, દરિયાના પાણીને, કયા પાછા દરિયાના પાણી કહેવાય તો કે ક્ષારમ એટલે ખાર, દરિયાના ખારા પાણીને પીવાને માટે કોણ ઈચ્છા કરે. જો આ ચિત્રનો સંદર્ભ જો, આ ચંદ્ર, આ ઝીર સમુદ્રનું પાણી એને તમે એકવાર પીધું અને પછી આ સૂર્યનો પ્રકાશ કે સામાન્ય જે બી પ્રકાશ ગુરુ ને આ ખારો સમુદ્ર જેમાં સાપ ને મગરમચ્છ ને બધું ફરતું હોય આવું પાણી, મલિન થયેલું પાણી તમે મોઢામાં કોગળા નાખો, ખારું પાણી વોમિટ થઈ જાય. પ્રભુ એક વખત આપની આમી દ્રષ્ટિ અમારા વડે જો જોવાય, આ પ્રભુની આમી દ્રષ્ટિ અને સામે બેઠેલો આ ભગત, આ ભક્ત એટલે આપણે પોતે, આપણે બેઠા છીએ અને ભગવાને કહે ભગવાન એક વખત તમારી અમી દ્રષ્ટિનો જો અમારાથી નજર અંદાજ થઈ જાય, એક વખત નજર અંદાજ જો અમે કરી લઈએ પ્રભુ તમારી સાથે, તો પછી ભગવાન બીજું વિશેષ જોવું જ શું વાંધે. ભગવાન બીજું અમારે વિશેષ શું જોવું.
એક વખત આપની અમી દ્રષ્ટિ અમારા પર પડો, બસ બસ આ જ સંદર્ભ રહેશે કે જે ખારા પાણીનું સમુદ્ર છે એના કરતા ખીર સમુદ્રના પાણીનો આસ્વાદ કર્યા પછી આ કોઈ પાણી માટે અમે લોકો દોડશું નહીં, કોઈ પાણી માટે અમે નહીં દોડીએ, કોઈ પાણી માટે નહીં. પહેલો સંદર્ભની ગાથા દ્રષ્ટા ભવંત મની મેશો. હવે આ ગાથાના ત્રણ સંદર્ભ વિચારી. પહેલા નંબરનો એક સંદર્ભ છે જેમાં પહેલી શબ્દ છે દૃષ્ટવા. આ દૃષ્ટવાનો મેં છે જોઈને. પહેલા નંબરમાં સાચી વાત કહ્યું, પ્રભુના દર્શન કરતા આવડે છે. પહેલો પ્રશ્ન મારો છે, તમારા અંતર આત્માને પૂછો, શું તમે પ્રભુના દર્શન કરી શક્યા છો? તમને કરતા આવડે છે, પહેલી વાત. બીજી વાત, પ્રભુના દર્શન કર્યા છે એવું જો તમે માનતા હો કે હા મેં દર્શન કર્યા છે, તો શાસ્ત્રકાર લખે છે પ્રભુના એક વખત વાસ્તવિક દર્શન થાય તો એનો સંસાર તૂટી જાય. તો મારો બીજો પ્રશ્ન છે, જો તને પ્રભુના દર્શન કરતા આવ્યા અને જો તું એ માનતો હોય કે પ્રભુના દર્શન મેં કર્યા છે, તો આપણો એટલે કે તારો સંસાર કેમ હજુ સુધી તૂટ્યો નથી? નંબર ત્રણ, શાસ્ત્રકાર લખે છે એક વખત પ્રભુની દ્રષ્ટિ જો તારા પર પડી ગઈ, બેડો પાર. દ્રષ્ટિ નથી પડી એવું કહેવા માટે તો આપણે તૈયાર નથી, અને બેડો પાર થઈ ગયો એવું માનવાની કંઈ બહુ જરૂર નથી. ઠીક છે, જગતના જીવો કરતા કંઈ એક કિંચિત સારા માર્ગ પર છે જુદી વસ્તુ, પણ જેટલા માર્ગ પર આપણે હોવા જોઈએ એટલા માર્ગ પર તો નથી, એ તો એક વાસ્તવિક વસ્તુ છે આપણી આંખ સામે. દ્રષ્ટવા, કેટલો સંદર્ભ શબ્દ પહેલા જ મૂક્યો છે, તે ભગવાનના દર્શન કર્યા, પ્રભુના દર્શન તને વાસ્તવિક થયા તને એવું લાગ્યું. દ્રષ્ટવા, યાદ છે ચૈત્યવંદનની પંક્તિમાં, તુજ મૂર્તિને નિરખવા મુજબ નહીં ના તરસે, તુજ ગુણને ગોલવા મુજબ રસના હર કે રસના એટલે જીભ, કાયામતી આનંદ મુજબ તુમ પદયુગ ફરશે, તો સેવક તાર્યા વિના કહો કિમ હવે સરસે. પછી લખ્યું, એમ જાણીને સાહીભાઈ નેક નજર મોહે જોયો. આમ જાણીને પ્રભુએ એક દ્રષ્ટિ એક અમીપાત પ્રભુએ મારા પર કર્યો, બસ કલ્યાણ થયું. પણ બોલું નહીં, ક્યારે પ્રભુ આપણી તરફ એક અમી દ્રષ્ટિ મૂકે એ દિવસ કેવો હશે? સિદ્ધર્ષિ ગણી ઉપમિતિ બહુ પ્રપંચા નામની કથાની અંદર એક મજાની વાત લખે છે, એક ભિખારીને ક્યારે પણ નગરમાં પ્રવેશ મળતો નથી, અને ભિખારી ક્યારે પણ નગરમાં જયારે આવી શકતો નથી ત્યારે એ સંદર્ભ એવો એક પ્રસંગ આવી જાય છે કે જેને કારણે ભિખારી નગરમાં જયારે પ્રવેશ નથી પામી શકતો, એક દિવસ દ્વાર પણ એને અંદર જવા દે છે. તૂટેલા ફૂટેલા ભાંગેલા કપડા, મેલા ગંદા વાસ મારતા શરીરમાં, મેલા ગંદા કપડાવાળો, ફાટેલા કપડાવાળો, સડેલું પાતળું તૂટેલું, એમાં ગંદાથી વર્ષો જૂની ખીર કીડા જેમાં ખદબદતા છે, એવો એક ભિખારી અંદર પ્રવેશ કર્યો છે. અને આવા ભિખારીને જ્યારે એકદમ આંખોમાં રોગ છે, શરીરમાં રોગ છે, મનમાં વિચિત્ર દૂષણ છે, ત્યારે ડર લાગે છે કે કોઈ દિવસ મને પ્રવેશ ન કરાવ્યા, માણસે મને પ્રવેશ કેવી રીતે કરાવ્યો? પ્રવેશ કરાવીને અંદર જાવે છે, કામડી ફાટેલી ઓઢેલી છે, કોઈ લઈ લેશે મારી પાસેથી આવું સરસ ખાવાનું, કેટલા બધા દિવસોનું બચાવેલું, આ ભય વર્તે છે. ત્યારે કાનાના છિદ્રમાંથી પોતે કંઈક બહારની દુનિયા જોવાનું અવલોકન કરે છે, બધા ચોખ્ખા સુટબુટ પહેરીને ફરે છે, બધાને સારા સારા કપડાં છે, કોઈના હાથમાં આવું કંઈ કંઈ કશું જ નથી, બધા પ્રસન્નતાથી જીવતા, વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાના બધા મહાત્માઓ મહાન વ્યક્તિઓ દેખાય છે. એક વખત તો શંકા થઈ જાય કે સારું આ બધા મારા કરતા જુદા છે, કંઈક નવાઈ લાગે છે, હું કંઈક જુદી દુનિયામાં આવ્યો છું. બરાબર બાજુમાં એક રાજાની હવેલી હતી, સાત માળની હવેલી. સાતના માળની હવેલી પર એક રાજા બેઠો. રાજાની અમી દ્રષ્ટિ, રાજાની દ્રષ્ટિ આ ફાટેલા મેલા ગંદા કપડાવાળા ભિખારી ઉપર પડે છે. બસ આટલી દ્રષ્ટિ પડી અને બરાબર બાજુનો મંત્રી સમજી ગયો કે દ્રષ્ટિ પડી, એટલે મંત્રીએ તરત જ મોટું કામ કર્યું કે એની પાસે જે બે સેવિકા હતી એને કીધું કિચનમાંથી જઈ પેલા ખીર આપ, સારી મજાની ખીર આપવાની. કે ઉપર સાત માળે બેઠેલા રાજાની દ્રષ્ટિ પડી છે, દ્રષ્ટિ પડી એટલે કાર્ય પૂરું થયું, બસ આટલો જ સંદર્ભ છે. શાયદ ઉપમિતિ તો એક ભણવા જેવો ગ્રંથ છે, વાર્તા રે વાર્તા ચાલે, પણ એ વાર્તામાં એટલા બધા તત્વો મૂકેલા છે, એમાં એનો મિનિંગ લીધો છે કે સાત રાજ, સાત માળ એટલે સાત રાજ ઉપર બેઠેલા ભગવાન, અને ભિખારી એટલે હું, આપણે બધા પોતે, કે આપણે ભિખારી તરીકે ફરતા હતા, ગંદા મેલા કપડા, શરીરથી અનાદિકાળની મિથ્યાત્વની વાસનાઓ,
શરીર રોગગ્રસ્ત અને એમાં ભગવાનની દ્રષ્ટિ પડી એટલે જે બાજુવાળો મંત્રી એટલે આચાર્ય એ તરત રસોડામાં રહેલા વ્યક્તિઓને કહે છે જાઓ સેવા કરો. એ પરિચારિકા એટલે પૂજ્ય સાધીજી ભગવાન તો આપણને તારવા માટે આપણા ઘર સુધી પહોંચે છે. આવો સંદર્ભ લખ્યો છે આ મહાપુરુષોએ કે કેવી એ અદ્ભુત ઘટના છે. એટલું જ એવું જ આ સંદર્ભમાં ભગવાન બીજું તો કાંઈ નહીં દર્શન કરતા શીખવાડું દ્રષ્ટ. એના સાથે બીજો સંદર્ભ છે અનિમેષ. મારે એટલું કેવું છે અનિમેષ ની અંદર એટલું તમને કેવું છે કે તમે દર્શન કર્યા આંખો પટપટે કે ન પટપટે તો કે ખબર જ નથી અમને આંખો પટતી છે કે નહીં પટપટતી. એનો મતલબ કે નેચરલ જેમ છે એમ જ રહું છું એનો મતલબ આંખો પટપટે છે. આપણે જોઈએ છે સંદર્ભ અનિમેષ. હવે તમને પ્રશ્ન થશે રોજ એક જ પ્રભુના દર્શન કરો એમાં અનિમેષ કેમ? તો ભગવતી સૂત્રમાં એમ લખ્યું છે કે ગૌતમ સ્વામી રોજ ભગવાનની દિશામાં બેસતા, એવી રીતે બેસતા, બે હાથ જોડીને ઉલ્લાસતા સાથે બેસતા, જાણે પહેલી વાર સાંભળી રહ્યા છે ને એવા ઉલ્લાસથી બેસતા. પ્રભુની કોઈક કોઈક વાર્તાઓ રિપીટ પણ થતી, એમને ખબર પણ હતી હવે પ્રભુ આમ બોલશે, તો પણ એ એવી રીતે બેસતા ને એવી રીતે બોલતા કે ઉલ્લાસ ઉમંગ એમનો એકદમ ઉત્કૃષ્ટ દેખાય, જાણે કે પહેલી વાર સાંભળી રહ્યા છે. આપણે તો સાંભળ્યું એટલે જો હવે વાર્તા એમ આવશે, હવે આના પછી આમ બોલશે, આના પછી આમ આવશે. આપણી તો બધી ભૂમિકા બહુમાન ભાવ આદર ભાવ સન્માન ભાવની જગ્યાએ જાણે ખબર છે એવું બતાવવા માટે છે. જયારે ગૌતમ સ્વામીની ભૂમિકા પ્રભુ શું કહેવા ખબર હોવા છતાં ક્યારે એવું બતાવ્યું નથી, એવું જતાવ્યું નથી કે પ્રભુ શું કહેવાના છે. બે હાથ જોડીને બસ એ ઉલ્લાસ ઉમંગ સાથે દેશના સાંભળતા પ્રભુની અને નાચતા આનંદ કરતા. અનિમેષની ભૂમિકા આ છે. પહેલી વાર નહીં 50મી વખત તમે દર્શન કરો એ જ પ્રભુના દર્શન, તો બી આપણે એમ જોઈએ પ્રભુ આનંદ થઈ ગયો, કેટલું આખો દિવસ પસાર થઈ ગયો, હવે મને છેક પ્રભુ આપના દર્શન થયા, પ્રભુ કેટલો અભાગ્યો છું, આટલું નજીક રહેવા છતાં 24 કલાક તમારા દર્શનને હું પામી શકતો નથી. આવી ભૂમિકા અંદરથી જાગી જાય ત્યારે અનિમેષ પણ આવે છે. જેમ કોઈ નવી દુનિયા ને નવું વાતાવરણ જયારે ચકિત થઈ જાઓ છો, આ ચકિત થવું એ બહુ જુદી વસ્તુ છે. પ્રભુના દર્શનથી આપણી જયારે આંખ વિકસ્વર થાય, આંખ પોળી થાય ત્યારે એ કામનું છે. અને બીજી એક વાત આ સંદર્ભમાં કહેવા માંગુ છું, સંસારિક ક્ષેત્રમાં તો તમને એવું નહીં કહીશ કે મર્સિડીઝ ભોગવો એટલે તમને ટાટા નેનો નહીં ફાવે. સંસારના ક્ષેત્રમાં પાપના કોઈ માર્ગની વાત મારી નથી કરી, પણ મારે ધર્મ ક્ષેત્રમાં ચોક્કસ કેવી છે, જો ભગવાનની ભક્તિમાં ફાવી જાઓ તો એવા સરસ ફાવી જજો કે દુનિયાના કોઈ પણ ધર્મમાં તમને હું તમને બોલાવું છું, દુનિયાનો કોઈ પણ ચમરબંધી પણ તમને બોલાવે તો તમને એમ લાગે પ્લીઝ મને નહીં બોલાવો. કારણ કે તમને આપણને બધાને અહીંયા જે મળશે, અહીંયા જે પ્રાપ્ત થયું છે તે એટલું અદ્ભુત કક્ષાનું અદ્ભુત કોટીનું હશે કે દુનિયાની બધી વસ્તુ એની સામે આપણને ફીકી લાગશે. ઓડિશા જવાનું જોઈએ, ઘણા વર્ષો જૂના પહેલા ત્યાં સંસ્કૃતિ જૈનોની હતી. કલિંગ દેશ કહેવાય, કલિંગ જૈન ભણવામાં આવે. કલિંગ દેશની વાત કલિકા સર્વના ગ્રંથોમાં પણ જોવા માટે મળે. ખંડગીરી ઉદયગીરીના ઇતિહાસો ત્યાં ભદ્રબાહુની વાચનાઓ ત્યાં સંભળવા માટે મળે. પૂરી કરીને ગામની અંદરનો રાજા જૈન હતો અને ત્યાં ઘડીએ પાર્શ્વનાથ પરમાત્માનું દેરું હતું અને પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા આખા જગતની પ્રતિમા હતી. ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ આવે એને છૂત અછૂત શબ્દથી નિવારણ હતું, કોઈએ કોઈને નહીં હળવાનું એવું નહીં, બધા એકબીજાને હળી શકે. માટે પ્રભુ પાર્શ્વનાથનો મહિમા એટલો વિશ્વવ્યાપી બનેલો કે તે જગન્નાથ તરીકે પ્રસિદ્ધ થયા હતા. નગરનું નામ હતું પુરી અને જગન્નાથ તરીકે પ્રસિદ્ધ થયા એટલે નામ પડ્યું જગન્નાથપુરી. આ વિષયની વાત તમારે વાંચ્યું તો જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ પહેલો એમાં આ વસ્તુ લખેલી છે. અને જગન્નાથપુરીની વિશેષતા છે કે 12 વર્ષે જ્યારે લાકડાનું બારનું કવચ બારનું ખોખું બદલવામાં આવે છે ત્યારે અંદર લાલ રંગનું એક, એ લોકોની માન્યતા એમ છે કે પૂર્વના ખોડામાંથી હાર્ટ એનું હૃદય કાઢીને નવા ખોડામાં આપીએ છીએ, લાલ કપડામાં વીંટળાયેલું છે. હું 100% છાતી ટોકીને એવું માનું છું કે તે ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા સિવાય બીજું કઈ નહીં. કારણ કે એક સંદર્ભની વાત તમને કહી દો કે જયારે કાર્ય થાય છે ત્યારે 20 મિનિટ નવકાર મંત્રનો જાપ થાય. આજે જે શંકરાચાર્યનો સમય આવ્યો હશે અને પરમાત્માની પ્રતિમા એ લોકો લઈ કે આવી કોઈ ઘટના બની હશે, બનતી હશે, બનતા જ હશે, એની સાથે મને વાંધો નથી. મારે તો મેન વાંધો એટલા માટે નથી કરી શકતો કારણ કે એ સમય એવો કપરો ગયો હશે માટે અત્યારે એનો વિચાર કરી શકતો નથી. અફસોસ તો થાય કે આપણું બધું કેમ જતું રહ્યું, પણ આનંદ પણ એટલો થાય છે કે મારા પ્રભુના ધર્મથી સંકેતની પ્રાપ્તિ જગતના જીવોને પ્રાપ્ત થાઓ. એક દર્શન યોગ પ્રભુ આપનો અમને થઈ જાઓ, એક દર્શન યોગ. આજે દર્શન કરતા નથી આવડતું પ્રભુ, આટલી વીકનેસ છે, આટલી વીકનેસ, એક દર્શન નથી કરતા.
નાના હતા ત્યારે ઘરપણમાં ચાંદલો દેખાય ત્યારે દૂધ મળતું હતું. એ ચાંદલો ન કરે તો દૂધ ન મળે. માતુશ્રી દૂધ ના પેટે ધીરાશ્રમમાં જઈને ચાંદલો કરીને પાછા ફરતા હતા. દર્શન પ્રભુના કર્યા હતા. સાંજે એક વાર મમ્મીએ મોકલ્યો કે જા ભગવાનના દર્શન કરીને, આજે આંગી સરસ છે. દર્શન કરીને આવી ગયો. મમ્મીએ પૂછ્યું બેટા આંગી કેવી હતી, તો એ ગપ્પા માર્યા ખોટા પડી ગયા. ફરીથી દર્શન કરવા માટે મોકલ્યા. લાઈનમાં ઉભો રહ્યો ત્યારે આંગીના દર્શન થયા. ત્યારે ઘરે આવી કીધું આંગી લીલા રંગની હતી. ત્યારે અફસોસ થઈ ગયો. આજે બી અફસોસ ઉભો છે કે દેરાસર જઈને દર્શન કરીને પાછો આવેલો બાલ્યવયમાં હું આંગીના પણ દર્શન કરી નતો શક્યો. અને બે વાત તમને આ સંદર્ભમાં કહી દઉં. પ્રભુના આંગીના દર્શન સંસારનો રાગ મટાવે. પ્રભુના આંગીના દર્શન સંસારનો રાગ મટાવે. પ્રભુના અંગના દર્શન આપણને વિતરાગતા પામે, વૈરાગ્ય આપે ને વિતરાગતા. પ્રભુના અંગના દર્શન, 12 અંગ 13 અંગ જે પૂજા કરે છે તેના વાસ્તવિક દર્શન કરવાના છે. ભગવાન આવો દરેક ક્ષીર સમુદ્રનું પાણી અમે પીશું, પછી દુનિયાના તો પાણી અમને તો કેવી રીતે ઉતરવાના, ક્યાંથી ઉતરવાના? સામે આવો જમના પાના પર કેવો સરસ મંત્રાક્ષરો છે જુઓ, કેવા સરસ મંત્રાક્ષરોને આપણે નિહાળીએ. વચ્ચે આ એક હમ લ્યુમ આવો એક શબ્દ લખવામાં આવેલો છે, એને ફરતો ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી ભક્તિ સ્વરૂપાય નમઃ. આવો એક મંત્રાક્ષર આ કમળની પાંદડીની કલ્પના કરેલી હોય છે. અને આ કમળની પાંદડી હૃદયમાં સ્થિર કરીને એને આપણે ધ્યાન કરવાનું છે. એ કમળની પાંદડીને વલય, વલય એટલે ઘોડાકરને વલય કહેવાય. વલય આ વલય આ વલય આખો આપી દેવાનું. અને આ જે વલય છે એ વલય આપ્યા પછી એની પર આ મંત્રો લખીને ધ્યાન કરવાનું. ઓમ હ્રીમ અરહમ નમો પત્ય બુદ્ધિનમ. અને ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રામ શ્રીમ કુમતિ નિવારી ન્યય મહામાયાય નમઃ સ્વાહા. ઓમ નમો ભગવતે પ્રસિદ્ધ રૂપાય ભક્તિયુક્તાય ભક્તિયુક્તાય સોમ શામ સોમ સોમ હ્રામ હ્રીમ રોમ ક્રોમ ક્રોમ સ્વાહા કોમ નમઃ. આવો એક આખો મંત્ર અક્ષર બહાર લેખો છે. અને સાથે સાથે ભક્તામરની ગાથા અને આને વલઈ ગયો. જો રીમ લખ્યું છે ને રીમ, રીમ લખ્યા પછી આ જો રીમમાંથી આ વ્હાઈટ રંગનો પટ્ટો બહાર નીકળ્યો અને પટ્ટાથી 3 કમ્પ્લીટ વલઈ થશે. લાખો આમ ફરતું 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 વલઈ થાય. આ પહેલું બીજું ત્રીજું 3 વલય કરીને છેલ્લે ક્રોમમાં અહીંયા આગળ પૂર્ણાહુતિ થાય. ક્રોમ આમાં રુદ્ધિ હતું. ઓમ રીમ અરમ નમો પત્ય બુદ્ધિ. બહુ સરસ મજાની વાત છે. પ્રત્યેક બુદ્ધિ એટલે જબરદસ્ત બુદ્ધિ કહેવાય. દરેક સંદર્ભમાં નિપુણતાની બુદ્ધિ, જ્યારે જે સંદર્ભ આવે ત્યારે બુદ્ધિ એવી સરસ ચાલે કે એની નિપુણતા સુધી પોતે પહોંચી ગયો, એટલે પ્રત્ય બુદ્ધિ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રામ શ્રીમ કુમતી નિવારણ્યાય મહામાયાય નમઃ સ્વાહા. કુમતીનું નિવારણ કરનારી અને મહામાયા નામની માતા છે, પાટણની અંદર આ માતા છે મહામાયા માતા, એને નમસ્કાર કરવામાં આવ્યો છે. આના દ્વારા ઈચ્છિત કો આકર્ષિત કરતા હે, વરસાદ કો વિવશ કરતા હે, વરસાદને પણ બાંધી શકાય એવું સામાન્ય ત્યાં સમજાય છે. વરસાદ રોકી પણ શકાય, વરસાદ પાડી પણ શકાય. ચાઇનાઓ કૃત્રિમ વાદળ બનાવીને વરસાદ પાડે છે. આપણે કૃત્રિમ વાદળ વગેરેમાં કશું માનતા નથી, હોય પણ આપણે એવું કરતા નથી. આપણે જે લોકો વાદળને રોકતા પણ નથી. પણ વર્ષો પહેલાં એક એવું હતું, અનુપ મંડળ મારવાડમાં હતું અને એ લોકો મારવાડના દુષ્કાળનું કારણ જૈન સાધુ આવે છે. એ તો તમામ સાધુના વિરોધી હતા. એ કહેવા અમારા મારવાડમાં વરસાદ નથી પડતો, એનું કારણ આ મંત્રતંત્રના જાણતા જૈન સાધુ વરસાદને રોકે છે. હકીકતમાં આપણે કોઈ એવું કરતા નથી. જગતના જેવો સુખી કેમ પામે એ ભાવનાથી આપણે ચાલતા હોય, છતાં પણ પહેલેથી જ એવી કોઈ ગ્રંથિ બંધાઈ ગઈ હશે જે ગ્રંથિના માધ્યમથી આવી ઘટના આપણે અત્યારે સાંભળતા હશું. એટલે વરસાદને રિવર્સ કરે છે અને ઈચ્છિત કો આકર્ષિત કરે છે. ઈચ્છિત વસ્તુ હોય સંસારમાં તો ઈચ્છિત વસ્તુ પૈસો હોય પુરુષ હોય, પરંતુ આપણે બધું સંસારી ભૂમિકા લીધા કરતાં આપણે વાસ્તવિકતામાં આ બધી સાધના દ્વારા આ જાપ કરીએ. કુમતી નિવારીને ભગવાન કોઈ જગ્યાએ અમે કોઈનું ખોટું લઈ લેવાના હોય અને કોઈનું ખોટું અમે નુકસાન પહોંચાડવાના હોય એવા સમયમાં જો કોઈ કુમતી એટલે કે કોઈ એવી અશુદ્ધ અપરાધવાળી બુદ્ધિ જો અમને પેદા થવાની હોય તો પ્રભુ પ્લીઝ રિક્વેસ્ટ કરે છે કે પહેલેથી અમારી તે કુમતીનો તમે નાશ કરી દેજો, જેને કારણે કોઈનું પણ લૂંટી લેવાની કે કોઈ પણ વસ્તુને ભેગું કરવાની લોભવૃત્તિ ક્યારેય મારામાં પણ જાગે નહીં. હંમેશા મારા ગુરુએ મને 2 શબ્દો શીખવાડેલા છે, ત્યાગે એને આગે માગે એને ભાગે. જે છોડી દે છે એને બધું સામેથી મળે છે અને જે માંગે છે એને બધું છૂટી જાય છે. ફરીથી એક વાર કહું છું, ત્યાગે એને આગે માગે એને ભાગે.
બસ આટલો સંદર્ભ યાદ રાખીને આ વિષયથી આપણે આગળની ગાથા તરફ જઈએ. આગળની ગાથા 12મા નંબરની ગાથા છે અને 12મી ગાથાને આપણે ત્યારે નિહાળશું. હે શાંત રાગ રુચિ ભી પરમાનુ ભિસ્ત્વમ નિર્માપિત ત્રિભુવનૈક લલામ ભૂત તાવંત એવ ખલુ તેપ્ય નવઃ પૃથિવ્યામ યત્તે સમાનમ પરમ નહિ રૂપમ અસ્તિ. બોલો. કેવો સંદર્ભ છે આ? પરમાત્માનું એક રૂપ આપણને બતાવે છે. આ પરમાત્માનું અજોડ રૂપ ખાલી નિહાળો. આ સૂરજ એની દ્રષ્ટિ, આ પાણી એનું સ્વરૂપ, આ સુંદરની ગ્રીનરી, એ બધાની વચ્ચે પ્રભુને રૂપ સૌંદર્યની વાત કરી છે. આ પરમાત્માના રૂપ સૌંદર્યની વિચારણા કરો. આ પણ જે શરીર છે એ જ શરીર પ્રભુને પણ એ જ શરીર છે. આ દેવો વૈક્ર શરીરમાં છે, આ મનુષ્ય ઔદારિક શરીરમાં છે, પરમાત્મા ઔદારિક શરીરમાં છે. આ ત્રણ છત્ર છે, છતાં કલ્પના કરો કે કેવી રીતે ભયનું હશે આ સુંદર મજાનું શરીર. ભગવાન તમને આ સંદર્ભની ગાથા એક સંસારિક એંગલથી સમજાવો. ક્યારેક કોઈક મજા મસ્તિષ્કનું મૂળ ચાલતું હોય ત્યારે મજા મસ્તિષ્કના મૂળની અંદર એવી ઘટના થતી હોય છે. કોઈ માણસ એમ સામેથી કે ભાઈ તારા જેવો માણસ દુનિયામાં મેં કોઈ જોયો જ નથી. એ સમય દરમિયાન સામેવાળો માણસ એક જવાબ આપે, એ કે તને હકીકતમાં કહું, મારા જો મારા દુનિયામાં તને એક જ મળશે, મને ભગવાને બહુ શાંતિથી ભરેલો છે, મજાકની વાત છે. તો આપણે બી કહે સાચી વાત, તારા જો કોઈ માણસ છે જ નહીં દુનિયામાં, તો એક જ છે. આ જ ભાષામાં હું આ ગાથા સમજાવવા માંગુ છું. પરમાત્માનું અવતારી શરીર આપણું અવતારી શરીર, પરમાત્માની બે આંખો આપણી બે આંખો, પરમાત્માને એક નાક આપણને એક નાક, પરમાત્માને એક મુખ આપણને એક, પરમાત્માને બે કાન આપણને બે કાન, પરમાત્માને બે હાથ આપણને બે હાથ, પરમાત્માને બે પગ આપણને બે પગ, બધું જ સરખું. છતાં પણ આપણી મુખાકૃતિ જોઈને કૂતરાને પણ ભસવાનું મન થાય, આપણા હાથમાં થેલી જોઈને કૂતરાને પાછળ આવવાનું મન થાય, ગાય ભેંસને પણ આપણા પર ડાઉટ આવે. અને હમણાં સ્ટેશન પર મેં 4-5 જણા ઉભા હતા અને એની અંદર એવી ઘટના હતી, ભિખારી બધા પાસે પૈસા માંગે, એકબીજા પાસે ભાઈ 3 જણનું મોઢું જોઈને ભિખારી જતો રહ્યો. એટલે નવે લઈ ગઈ, એટલે એક જણે પૂછ્યું કે સારું કમાલ છે, તમારી બી પાસે પૈસા કે અમારી કોઈ પાસે તો પૈસા જ કમાયા. એટલે ઓલા જવાબ આપ્યો, રહેવા દે ભાઈ, આ ભિખારી હોશિયાર થઈ ગયા છે કે તમારું મોઢું જોઈને વિચારે કે આપશે કે નહીં આપશે, પછી જ માંગે, એને તો માંગતા નથી. એનો મતલબ આ જોતારી શરીરમાં અનેક પ્રકારના સ્વરૂપ આપણા મુખાકૃતિ પર પ્રગટ થઈને બેઠા છે, લોકો એનું માપદંડ કરી લે છે. અને પણ ટ્રેનમાં જતો હતો ને ત્યારે એક માણસ મળેલો, એ કે હું છે ને ફેસ રીડિંગ કરું છું. મેં તો ફેસ રીડિંગ એટલે શું, ત્યારે પહેલી વાર શબ્દ સાંભળેલો. મને કે હું કોઈનું પણ ફેસ જોઈને આ માણસ શું થિંકિંગ કરે, શું વિચારે, બધું જોઈ શકું. એમ બધું કહો, પછી 2-4 જણનું પૂછ્યું, થોડું થોડું તો સાચું નહીં, કારણ કે કોઈ માણસ જોતો એટલે કંઈ ખોટું જોતો એવું તો ન કહેવાય. ફેસ રીડિંગ, હું તમને એક નાનકડી વાત, દુનિયાના ફેસ રીડિંગ કરવા એના કરતા દેરાસરમાં બેસી ભગવાનની સામે ભગવાનનું ફેસ રીડિંગ કરજો. શું દેખાશે તમને ફેસ રીડિંગમાં? શાંત રાગ રુચિ ભી પરમાનુ ભી, ભગવાનની મુખાકૃતિમાં શાંત પ્રશાંત ઉપશાંત એકદમ રાગ વગેરે કાંતિ બધી પ્રશાંત થઈ ગઈ હોય એવા પરમાણુઓથી આ પરમાત્માનું શરીર નિર્માણ થયું છે. હે ત્રણે ભુવનમાં એક લલામ ભૂત, હે ત્રણે ભુવનમાં એક લલામ એટલે એક અદ્વિતીય ભંડાર પ્રભુ, શાંત રાગ કાંતિવાળા એવા પરમાણુથી તમારું શરીર જેના વડે પણ નિર્માણ કરાયું છે, આવું રૂપ બીજા કોઈનું છે જ નહીં પ્રભુ. કારણ તમારું એકનું જ રૂપ આવું કેમ છે, કેમ બીજા કોઈનું રૂપ આવું નથી, એનું કારણ શું? તો લખ્યું છે ભગવાન બે કારણ. પહેલું કારણ, તેટલા જ પરમાણુ દુનિયામાં પૃથ્વીમાં છે. સમજો કે 1,00,000 પરમાણુ, આમ તો અનંત પરમાણુ, અસત કલ્પનાએ બોલું છું, 1,00,000 પરમાણુથી પરમાત્માનું શરીર નિર્માણ થતું હોય તે પરમાણુ દુનિયામાં 1,00,000 જ છે, બીજા છે જ નહીં. અને એના સાથે બીજી એક વાત કરીશ, પરમાણુને છોડીને એ પૂતગલો સાહેબ બીજા કોઈ સાથે ટચ થતા જ નહીં હોય, અથવા તો પરમાણુ એવા છે કે પરમાત્માના સંપર્કથી એવા પાવન થઈ જતા હશે કે એમાં બધું દેખાતું હશે. યત્તે સમાન અપરમ નહીં રૂપસ્થિ, માટે પરમાત્મા તમારા જેવું રૂપ દુનિયામાં બીજા કોઈ નથી. સમાનમ અપરમ, તમારા જેવું રૂપ દુનિયામાં કોઈનું પણ નથી પ્રભુ. એવું અદભુત રૂપ, એક હું તો કહું પરમાત્મા રૂપની વાત તો બહુ દૂરની વાત છે. એક વખત જેનાલયમાં બેસીને ભગવાનની સામે મીટ માંડવું, આંખોથી આંખો મિલાવો, અડધો કલાક, નો સ્તુતિ, નો સ્તવન, નો ચૈત્યંતર, નો સ્નાત્ર પૂજા, નો એનીથિંગ એલ્સ, બસ તમે માત્ર ભગવાનનું રૂપ દર્શન કરો.
પછી તમે જો સુભક્તિમાં શબ્દરૂપ તારું કેવું અદ્ભુત પલકવીને જોયા કરું, નેત્ર તારા નીરખી નીરખી પાપ મુજ ધોયા કરું. શું શબ્દ નીકળશે, ભગવાન તારા દર્શન કરી કરી કરીને મારા પાપોને ધોઈ નાખું, મારા પાપોનું શાંત કરી નાખું, મારા પાપો એકદમ ઉપશાંત થઈ જાય, આવી એક ભૂમિકા અંદરથી પ્રજ્વલિત થશે. એવી અદ્ભુત ભૂમિકા હશે, એવી કલ્પનાતીત ભૂમિકા હશે. ફરીથી એકવાર ગાથાનો લઈ, ભગવાન હે ત્રણ ભુવનના એક અદ્વિતીય અલંકાર સ્વરૂપ પરમાત્મા, શાંત રાગની કાંતિવાળા પરમાણુથી તમારું શરીર જેના પણ વડે નિર્માણ કરાયું છે તેને તે રીતે નિર્માણ કર્યું છે, કારણ આ દુનિયામાં અનવહ તે અપી અનવહ, અનવહ એટલે પરમાણુ, પૃથ્વીમાં તે પરમાણુ તેટલા જ છે, તાવંત એવ ખલુ તેટલા જ છે, જેને કારણે સમાનમ અપરમ રૂપમ ન અસ્તિ, એ તમારી સમાન બીજું કોઈ રૂપ આ દુનિયામાં છે જ નહીં. આ સંદર્ભમાં બે વાત કહેવા માંગુ છું. નંબર એક, ભગવાન જે શરીર મારું બનેલું છે તે વિકાર વાસનાઓથી ભરેલું શરીર બનેલું છે, એક વાત. બીજી વાત, ભગવાન મારા શરીરના રૂપને સારું દેખાડવા માટે હું આત્માને ભૂલી ચૂક્યો છું, અંતરની શુદ્ધિથી બાહ્ય શુદ્ધિ મળશે કલ્પના ભૂલી ગયો છું અને બાહ્ય શુદ્ધિથી જ મારું જીવન ચલાવવા માંગુ છું, એ સંદર્ભ મારો છું. ત્રીજી એક વાત, પૃથ્વીનું શરીર પાર્થિવ દેહ મને મળ્યો છે, મને એમાં બે જ સમજણ છે કે પૃથ્વીમાંથી બહેનો મરીને પાછું પૃથ્વીમાં મળી જશે, પરંતુ આ રૂપ વૈભવ બી એવો મારો હોવો જોઈએ કે અનેક લોકોને વૈરાગ્યનું કારણ બને. બહુ સાચા સંદર્ભમાં વાત કહેવા માંગુ છું. દુનિયામાં વર્ષો પહેલા મેં એવું સાંભળેલું, બહુ નાની ઉંમરમાં, મને બહુ સમજણમાં નથી, પિક્ચરના હીરો હિરોઈનની અંદર પણ એક એવી ઘટના થયેલી, દિવ્યા ભારતી કરીને કોઈ સામાન્ય એક એક્ટર્સ હતું અને એને સુસાઇડ કરેલું, બહુ નાની ઉંમરની વાત, મને બહુ સમજણથી, મને તો કોઈ ચહેરો ખ્યાલ નથી. મારા મમ્મી મને કહેતા હતા કે આજે એક હિરોઈન મૃત્યુ પામી ગઈ, આટલો શબ્દ મને કીધો. શાયદ હું એવું સમજી શકું છું કે આવી કોઈ ઘટના થતી હશે એની પાછળ કાતું સ્ત્રીઓનું રૂપ એ જ કારણ હશે. એક સંદર્ભ સમજી રાખજો, દુનિયામાં બે વસ્તુનો, પુરુષોનો પૈસો અને સ્ત્રીઓનો રૂપ, આ બે વસ્તુ જો મર્યાદા મારી તો કામનું છે, અને આ બંને વસ્તુની શોધખોળ દુનિયામાં મોટા પાયા પર ચાલે છે, અને આ બેની શોધખોળની પાછળ લોકોએ પોતાના જાન પણ ગુમાવ્યા છે, લોકોએ વાસ્તવિકતા ગુમાવી છે, અને એની સામે પરમાત્માનું એક સ્વરૂપ જોઈ લો, એક સ્વરૂપ શાંતરા રૂચિઓથી બનેલું પરમાત્માનું એ અદભુત શરીર. અને આના સંદર્ભમાં બીજી એક વાત તમને કહેવા માંગુ છું, જે કાળમાં જેટલું આયુષ્ય હોય એની સામે પરમાત્મા અલ્પ આયુષ્ય અને મધ્યમ આયુષ્યમાં કાળધર્મમાં નિર્વાણ પામી ગયા. સમજો કે 150 વર્ષનું આયુષ્ય ચાલતું તો પરમાત્મા 72 વર્ષે પ્રભુ મહાવીર નિર્વાણ પામી ગયા, કારણ પરમાત્માનું યંગ એજમાં જ કાળધર્મ થાય, નિર્વાણ થાય. તે કાળમાં પરમાત્માના શરીર પર ક્યારેય પણ મૂઠાપો આવે નહીં, કરચલીઓ પડે નહીં, શરીર પણ યુવા વયમાં જ્યારે મૃત્યુ પામે એ મૃત્યુ પામેલા પરમાત્માના શરીરને જોઈને પણ લોકો શંકિત વગેરે ગુણ પામે કે આ અદભુત રૂપ કેવો કેવો અનહદ સંચાર હશે. ક્યારેક એમ વિચારે, પ્રભુ લાંબુ આયુષ્ય જીવ્યા હોત તો આ જગત પર કેટલો ઉપકાર થયો હોત, છતાં પણ આ બધા વિકલ્પો કરીને કંઈ ફાયદો નહીં, પણ જે મળ્યું છે એટલું બધું આપીને ગયા છે, એટલું બધું આપીને ગયા છે, એને પણ ભણીએ કે એને પણ પોચશું તો એ ગણું છે, ગણું છે. કાથાના અંતથી સારું સામે આપણે એના યંત્ર તરફ જોઈએ. સુંદર મજાનો સંદર્ભ છે, શ્રમલ્યુમ કરીને મંત્ર લખી ઓમ રીમ શ્રીમ ક્લીમ ની નીચ ધર્મ ચિંતાય જ્રમ ક્રોમ રમ રોમ નમઃ, કેવા અદ્ભુત મંત્રો છે. એને ઓમ રીમ અરહમ નમો ગોહિ બુદ્ધિના મંત્રથી બાંધ્યો છે. ઓમ આમ આમ અમ અહ સર્વ રાજા પ્રજા મોહિની સર્વજન વશ્યમ કુરુ કુરુ સ્વાહા મંત્ર આપ્યો છે. ઓમ નમો અનુદિન મનુજ સ્વયાત્રસુ ભિક્ષાય જામી શ્રુત જલાતિ નિરથઈ પરે પ્રસિદ્ધિ કશ્ચિત દેવા પરગત પરગટિદાની નાદ કરણતા દેવ કૈશ્ચિત જલાયુ સુખૈસ્તામ બોધિતાના બુધો દાન. ઓમ નમો ભગવતે અતુલ બલ પરાક્રમાય આદિશ્વર યક્ષાધિષ્ઠાય રીમ રોમ રામ નમઃ. કેટલા બધા મંત્રો આ સંદર્ભમાં મૂકેલા છે, રીમ અને ક્રોમથી એને બાંધેલું છે. આ બધા યંત્રના મંત્રમાં મુખ્ય વૃદ્ધિ જોઈએ. ઓમ રીમ અરહમ નમો ગોહિ બુદ્ધિનમ, ઓમ રીમ અરહમ નમો ગોહિ બુદ્ધિનમ, ઓમ આમ આમ અમ અહ સર્વ રાજા પ્રજા મોહિની સર્વજન વશ્યમ કુરુ કુરુ સ્વાહા. બુદ્ધિ બુદ્ધિ
બુદ્ધિ બીજ કહેવાય છે. તમને આટલો નાનકડો સંદર્ભ મળે તો બી તમે એકદમ વિસ્તૃતથી આખું અર્થઘટન કરી નાખો. તમને ખાલી એક ક્લુ મળે ને તમે આખા સેન્ટર્સની આખી બુક પકડી લો. ક્લુ, આટલો ક્લુ. આ બુધિ બીજ બુદ્ધિ, અને બુદ્ધિનો બીજો નિધ્યાત સંકેત, પરમાત્મા સંકેતના બીજ નાળા, એને નમસ્કાર કરવાનો વૃત્તિ મંત્ર. સર્વ રાજા પ્રજા મોહિની સર્વજન વશ્ય, વશીકરણનો એક મંત્ર કહી શકાય. પણ આ મંત્રોનો ક્યારેય પણ ગેરફાયદો નહીં ઉઠાવતા. જૈન મંત્રો ક્યારેય ગેરફાયદા માટે નથી હોતા. તો તમને પ્રશ્ન થશે કે આ મંત્ર મૂક્યા શું કામ છે? મહાપુરુષે મૂક્યું એટલા માટે હોય કે જ્યારે કોઈ કપરો કારણ આવી જાય, બધા જ લોકો જૈન ધર્મના દ્વેષી થઈ જાય, ત્યારે એ બધા લોકોને જૈન ધર્મના અનુરાગી કરવા માટે આવા મંત્રો મૂકવામાં આવ્યા છે. એના વિના નહીં. આપણે કોઈ પણ સંદર્ભમાં કોઈ સ્વાર્થ નથી સાધતા. આપણે એક જ વસ્તુ સાધવા માંગીએ છીએ કે જગતના જીવો સુખ કેમ પામે, એનું હિત કેમ થાય, એની ચેતના કેમ વધુ ને વધુ ઉજાગર થાય, અને દિન પ્રતિદિન તેનો મોક્ષ તરફ પ્રયાણ કેટલું સરસ બને. હાથીઓ કા મત ઉતર જાતા હૈ, અભિષિત વ્યક્તિ મિલ જાતા હૈ. બહુ સરસ વાત છે. પણ વિશ્વાસ હોવો જોઈએ. 1 લાખ 2 લાખ રૂપિયા લેવાના વ્યક્તિ તો તમને સામે મળી જ જાય. પછી આપે કે ના આપે એનો વિષય, એની દાનત પર જઈને તમને મળે કે ના મળે તમારા પુણ્ય પર છે. એટલે એ જુદી વસ્તુ છે. પણ વ્યક્તિનું મિલન તો ક્યાંય બી અનાયાસે અચાનક થઈ જાય, આપણે એની કલ્પના પણ ન કરી શકીએ કે જે થઈ જાય. એના સ્વરૂપની અંદર આ એક વાત છે. મારે બસ આ સંદર્ભમાં બે જ વાત કહેવી છે. મંત્ર ને બધી વસ્તુઓ તો ચલો સમજ્યા કે લોકો પોતાના સ્વશક્તિ ને સ્વચૈતન્યને આધારે કરતા છે બની શકે. પણ મારે આમાં જે મેં તમને બે વાત કરી, પરમાણુ એ શાંત રાગ રુચિ બી પરમાણુ. ભગવાન એવા પરમાણુથી અમારું શરીર નિર્માણ કરો, એવા પરમાણુથી અમારી વાસ્તવિકતા નિર્માણ કરો, એવા પરમાણુથી અમારું એક વાસ્તવિક જીવન તમે સરસ સેટ કરો, જેને કારણે જે શરીર મળ્યું છે તે અમારા મોહનું કારણ ન બનતા, અમારી દુર્ગતિનું કારણ ન બનતા, રોગોનું કારણ ન બનતા, દિન પ્રતિદિન અમારા જીવનમાં ધર્મની વૃદ્ધિ કરનાર, સમાધિની વૃદ્ધિ કરનાર અને આરાધનાની વૃદ્ધિ કરનાર બને, એનાથી વિશેષ પ્રભુ મેં આપની પાસે કાંઈ નથી માંગતા. ભગવાન આપના રૂપ દર્શન અમને એવા કરાવજો. બીજો સુંદર, આપના રૂપ દર્શન પ્રભુ અમને એવા કરાવશો કે અમારી સામે કંઈ પણ રંગીન, સારી, દેખાવડી, હોશિયાર અને સ્માર્ટ અને રૂપાળી કોઈ પણ સ્ત્રી અમારી સામે પણ આવે તો પણ અમને એની અંદર કોઈ રાગદશા પીધા ન થાય એવું અદ્ભુત રૂપ દર્શન પ્રભુ આપનું અમને કરો છો. અને એવું રૂપ દર્શન એક વાર થઈ જાય. ક્યારેક ક્યારેક મુંબઈ વાર્કેશ્વર તિનબત્તી દેરાસરની અંદર આદિનાથ પરમાત્માના દર્શન કરે, ક્યારેક ક્યારેક ગોરાટેકમાં નિમનાથ પરમાત્માના દર્શન કર્યું, ક્યારેક ક્યારેક કોઈ એવી અચિંત્ય પરમાત્માની પ્રતિભા મળી જાય છે. આંધ્રપ્રદેશમાં ગુંટુર કરીને ગામ છે, ત્યાં 3 નાનકડી પ્રતિમા છે, પણ એનું રૂપ દર્શન તમે જુઓ તો અદ્ભુત છે. ઘણા વર્ષો પહેલા પેડે રોડમાં હું એક દળિયા ફેમિલીમાં ભણવા માટે જતો હતો. પરમાનંદાસભાઈ એમનું નામ, તેઓ ગુજરી ગયા. એ વાતને આજે 15-1 વર્ષ થઈ ગયા છે. મને કહેતા હતા કે રાજકોટમાં એક દિરાસ્તમાં શંખેશ્વર પાસમાં મારી સામે એકવાર એકદમ જોર જોરથી હસતા હતા. બધું ના હોય અંકલ, તેના ઉપર એમને ભણવામાં નવો હતો. મને કે ના જોર જોરથી હસ્યા તો મને આજે પણ યાદ છે. ભગવાન મારી સામે એટલા જોર જોરથી હસતા હતા, હું ભગવાન સામે ઊભો હતો અને મેં આ દ્રશ્ય નિહાળ્યું છે. ક્યારેક ક્યારેક એ સંદર્ભમાં એવો વિચાર આવી જાય કે આવી એક એવી અનંત શક્તિ અને અનંત ભક્તિ હશે કે જે ભક્તોને પણ એક આવો અહેસાસ કરાવી જતો હશે, ભક્તોને પણ એક આવો આનંદ કરાવી જતો હશે. મારે તો બે જ વસ્તુ આ સંદર્ભમાં જાણવી કે ભગવાન અમને આપના રૂપ દર્શન એવા થાય કે અમારો સંસારનો રાગ તૂટે અને અમારો સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ પૂરું થઈ જાય. બસ ભગવાન, બીજું અમે કાંઈ નથી કહેતા. દુનિયાની કોઈ પણ રૂપાળી વસ્તુ અમારી સામે આવે તો બી અમારું ચિત્ત ચલચિત્ત ન બને. બસ એક વખત પ્રભુ આપના એવા દર્શનનો રૂપ દેદાર અમને બતાવી દો. અમને આપના એક રૂપ દર્શન જો થઈ જશે ને પ્રભુ, તમે દુનિયામાં ક્યાંય વિચલિત નહીં થઈ, અમને 100% વિશ્વાસ છે. ભગવાન એવું રૂપ દર્શન આપવું ક્યારે થશે? પ્રશ્ન સતાવી ગયો છે. પ્રભુ સતાવે એમાં તેમને બહાર કાઢો, અમને ઉકાળી, અને એ થશે, 100% થશે. અને એ જયારે થશે ત્યારે એવું અદભુત થશે કે તમને મોં તોડવો નહીં પડે, મોં તૂટી ગયો હશે. તમને પછી જોડવાની પણ કોઈ કોશિશ કરશે તો જોડી જ નહીં શકો તમે તમારી જાતને. કારણ કે આપણને બધાને મોટી વસ્તુ થઈ ગઈ હશે કે આપણને પ્રભુનું વાસ્તવિક રૂપ દર્શન થઈ ગયું છે. અને એક વાત પાકી કહી દઉં, પ્રભુનું રૂપ દર્શન એક વાર થઈ ગયા છે, ધીરે ધીરે ગુણ દર્શન પ્રગટે છે. ગુણ દર્શનમાંથી આપણા પોતાના સ્વદોષ દર્શન પ્રગટ થાય છે, પછી સ્વદોષને ટળવાની ભૂમિકાની શરૂઆત થાય છે. સ્વદોષ જેમ ટળતો જાય તેમ તેમ આપણું જીવન ચિત્ત પ્રસન્નતાથી આગળ વધે છે, તેમ તેમ પ્રભુને વિશેષ પ્રાર્થના થાય છે, અને જેમ જેમ વિશેષ પ્રાર્થના થતી જાય તેમ તેમ શુભ સંકલ્પ, ચિત્ત સમાધિ અને અનુભૂતિનું આકાશ અંદરથી પ્રાપ્ત થાય છે. આ દર્શનનો યોગ આ રીતે છે. ક્યારેક ક્યારેક રત્નાકર 25ની ગાથાઓ છે, ગાથાને મમળાવવા જેવી છે. એ રત્નાકર 25ની એક સુંદર મજાની ગાથામાં લખ્યું છે. મેં
મુખને મેલું કર્યું, દોષો કરાયા ગાયને, ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપટાઈને, વળી ચિત્તને દોષિત કર્યું ચિંતીને ઠારું પરદનું, હે નાથ મારું શું થશે, ચાલાક થઈ ચૂક્યો ગણું, ચાલાક થઈ ચૂક્યો ગણું. કેવો કેવો સંદર્ભ સંદર્ભ લખ્યો છે એ સંદર્ભ એ મારે વિચારવાનું છે, એ મારે વિચારવાનું છે કે કેવો સરસ મજાનો ભાવ એમાં ઉમેર્યો છે. ભગવાન મારા મુખને મેં મેલું કર્યું, ક્યારે? દોષો પરાયા ગાયને, અને પછી મેં ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પર. આ ખાલી બોલીએ નહીં, આ વાસ્તવિકતા તોડવું હોય તો બીજું કંઈ જ નહીં કરો. પ્રભુનું રૂપ દર્શન એક વાર જગતમાં, બસ પ્રભુનું રૂપ દર્શન, અલૌકિક પ્રભુના રૂપ દર્શન એક વખત આંખોથી આંખો મિલાવીને હૃદયમાં કોથી નાખો. અને હું તો એક સંદર્ભમાં વાત કહેવા માંગુ છું, જિંદગીમાં એક વખત પ્રભુના દર્શન કર્યા હોય પછી જીવનમાં ક્યારે પણ એ પ્રભુના દર્શન ભૂલાવા ન જોઈએ. ભોજનશાળા યાદ રહે, ધર્મશાળા યાદ રહે, ધર્મ બાથરૂમ નાના તકે મોટા એ યાદ રહે, પાણી ગરમ આવે કેટલા રૂમમાં એ યાદ રહે, બેડરૂમ કેવા છે એ યાદ રહે, બેડ કેટલા રહી શકે એ યાદ રહે, નીચે સોન પર સોન યાદ રહે, ખુરશી કેવી યાદ રહે, આ બધું આપણને સરસ યાદ રહે. ભોજનશાળાની રસોઈ યાદ રહે, આવવા જવાનો રૂટ યાદ રહે, દેરાસર ઊંચું નીચું એ યાદ રહે, પરમાત્માની પ્રતિમાનો આકાર જ કોઈને યાદ ન હોય. જેના માટે હજાર રૂપિયાનો ખર્ચો કરીને માણસ ગયો, એ વ્યક્તિ જો આંખ બંધ કરીને પ્રભુનો ચહેરો લાવી ન શકે, થિયેટરમાં 3 કલાકમાં આખો આખો પિક્ચરની સ્ટોરી મગજમાં યાદ હોય, હિરોઈનના નામ સાથે, કેટલી દુઃખદ ઘટના છે આપણા માનવ જીવનની, આ જીન શાસન પામ્યા પછી આ શ્રાવક શ્રાવિકાની કક્ષાની. એટલીસ્ટ આપણે બધા એટલું તો નક્કી કરીએ કે એકવાર પ્રભુના દર્શન થાય એ દર્શનનો દિવ્ય દેદાર ક્યારે પણ આપણાથી ભૂલાય નહીં. આવી ભૂમિકા જો એકવાર પ્રાપ્ત થાય ને પછી જો કેટલું કલ્યાણ થઈ જાય છે. શુભમસ્તુ. શ્રી શ્રમણ સંઘર્ષ્ય 11th 12th ગાથા પૂર્ણતાને પામી. હવે કોઈને કંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકો છો. કૃષ્ણ કોઈને કંઈ બી પૂછવા હોય તો.